માંગરોળ તાલુકાના સાંગાવાડા ગામે ઠંડુ પીણું પીતા બાળકને થઈ ઝેરી અસર જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સાગાવાડા ગામે એક દુકાનદારને ત્યાં ઠંડા પીણાની બોટલમાં ઝેરી જંતુ જેવું દેખાયું હતું પાન મસાલા તેમજ ઠંડા પીણાની દુકાન ચલાવતા ભરતભાઈ માલમને ત્યાં પોતાના દીકરાનો બર્થડે હોય અને બર્ડ આવેલા મહેમાનોને ઠંડુ પીવડાવવામાં આવ્યું હતું તેમાં ગામના એક બે વર્ષના બાળકને ફ્રૂટીની બોટલ પીવડાવી હતી જ્યારે બોટલ પીધા બાદ બાળકને થોડી વારમાં ઝાડા અને ઉલટી થવા માંડતા બધા લોકો પરેશાન થયા હતા બાળકને આયુર્વેદિક ઉપચાર કરતા બાળક સ્વસ્થ થયો હોય ત્યારે દુકાન માલિકને શંકા જતા પોતાની દુકાનમાં પડેલી અન્ય બોટલના બન્સ ચેક કરતા એક બોટલમાં ઝેરી જંતુ હોવાનું દેખાયું હતું જ્યારે તે બોટલ સીલ બંધ જ રહેવા દીધી હતી અને કંપનીને જાણ કરી હતી પરંતુ કંપની દ્વારા યોગ્ય ઉત્તર ન આપવામાં આવ્યો હતો ત્યારે દુકાન માલિક તેમજ ભોગ બનનારના પિતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય ઘટના ન બને આ જંતુ વધુ ઝેરી હોત તો જીવ જવાનો જોખમ પણ વધી શકે છે ત્યારે સવાલ એ થાય છે કે આટલી મોટી કંપની અને આટલી બે જવાબદાર કંપનીમાં આવી જ લોલમલોલ ચાલે છે કે પછી માર્કેટમાં આવતી કંપની આ રીતે જ લોકોના આરોગ્ય સાથે છેડા કરશે એનો જવાબદાર કોણ સોડા એમાં સાંજના મારા છોકરાનો બર્થડે હતો એમાં એક છોકરો નાનો આવ્યો મેં સોડા પીવર એને તો એને ઝાડા ઉલટી થયા પછી મેં બોટલું બધી ચેક કરી તો એક બોટલ ની અંદર થી આવી બોટલ નીકળી ગઈ એમાં સીપકલિકા ઉંદર હોય એવું દેખાય છે બરાબર પછી મેં એને જાણ કરતા સામેવાળા વ્યક્તિને મેં ફોન કર્યો તો એની એમ કીધું કે ભાઈ તમારે જે કરવું છે એટલે મેં પણ એનું સીલ તોડ્યું એવા જે તાત્કાલિક પગલા લે એવી મારી છે કાલે આ ભાઈના ઘરે ભરતભાઈના ઘરે છોકરાનો બર્થડે પાર્ટી હતી મારા છોકરા પણ આવેલો એમને છોડા પહેલી છોકરાનું તો ઝાડા ઉલટીને થયા એટલે ભરતભાઈ જોયેલું સોળામાં કે હું કઈ પ્રોબ્લેમ નથી ને તો એક સોળામાં ચીપકલી જેવું નીકળ્યું એવું દેખાણું એટલે છોકરાને પછી અમે આયુર્વેદિક ઉપચાર કર્યા એટલે કંઈ વાંધો ન થાય આમ બંધ થઈ ગયા ઝાડા ઉલટીને એવું બીજા માટે પણ બીજા માટે ન થાય એવી તકેદારી રાખે આમાં જે લોકો જવાબદાર હોય એવી કાર્યવાહી કરે જીતુ પરમાર સાથે જય સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્ક માંગરોડ